આગામી 10 ફેબ્રુઆરીના રોજ દેશના પ્રધાનમંત્રી ગુજરાતની 182 બેઠક પર વર્ચ્યુઅલ બેઠક કરી સંબોધન કરનાર છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી પણ ડીસા ખાતે 70,000 લાભાર્થીઓ વચ્ચે યોજનારી આ વર્ચ્યુઅલ સભાની તડામાર તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. ગુજરાતની 182 બેઠક પર એક સાથે પીએમ નરેન્દ્રભાઈ મોદી સંબોધન કરવાના છે, ત્યારે 10 ફેબ્રુઆરીના રોજ પીએમ 70,000 લાભાર્થીઓને વર્ચ્યુઅલી સંબોધવાના છે. જરૂરિયાતમંદ લાભાર્થીઓને પીએમની આવાસ યોજના હેઠળ એક સાથે આવાસોનું ઈ લોકાર્પણ કરવાના છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ ડીસા ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં 70,000 જેટલા લાભાર્થીઓને મુખ્યમંત્રી દ્વારા આવાસ યોજનાનો લાભ આપવામાં આવશે, ત્યારે આ ભવ્ય કાર્યક્રમની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. ડીસા ખાતે આગામી 10 ફેબ્રુઆરીના રોજ ઈ લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ ડીસાના એરપોર્ટ પર યોજાનારી સભામાં વિશેષ ઉપસ્થિત રહેનાર છે, જેને લઈ ડીસા એરપોર્ટ પર મુખ્યમંત્રીના કાર્યક્રમની સંપૂર્ણ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. આજે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર વરુણકુમાર બરનવાલ મુખ્યમંત્રીના કાર્યક્રમની તૈયારીઓનું જાત નિરીક્ષણ કર્યું હતું. આવનાર 10 ફેબ્રુઆરીએ ડીસા ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રીની આગેવાનીમાં અને માનનીય પ્રધાનમંત્રીશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્યની અંદર જેટલા પણ ભારત સરકાર અને રાજ્ય સરકારની આવાસ યોજનાઓ છે એ તમામ આવાસ યોજનાઓમાં લગભગ 1.25 લાખ જેટલા ગૃહપ્રવેશનું કાર્યક્રમ રાખેલું છે અને ડીસા ખાતે આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવશે.